નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સનેડો ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ખેડૂત ઉપયોગી વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ખેડૂતો માટે ખુશ ખબર છે. રાજ્ય સરકાર દ્વારા સનેડો ટ્રેક્ટર ખરીદવા માટેની જે સહાય યોજના છે તેના માટેની મંજૂરી આપી દેવામાં આવેલી છે. તો ખેડૂતોને સનેડો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે ₹25,000ની સહાય. જી હા મિત્રો, તે અંગેનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. તો પરિપત્રની વિગતે સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ સનેડો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો તેની સહાય માટેનું ફોર્મ ક્યાં ભરવું, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને શું વિગત છે તે સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે પરિપત્ર જોતા જઈએ અને તેમાં વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ચાલુ વર્ષ 2023-24 માટે ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના અંતર્ગત ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 26/7/2023 રોજ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. તો હવે આપણે પરિપત્રની વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો તેમાં ઠરાવમાં મિત્રો આપણે જોઈએ કે ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાની ચાલુ બાબત તરીકે વર્ષ 2023-24 ₹1,00,000ની વહીવટી મંજૂરી આપવાનું ઠરાવવામાં આવેલ છે. તો હવે સહાયની બાબતમાં આપણે જોઈ લઈએ કે શું સહાયની બાબત છે. તો સહાયની બાબતમાં જોઈએ કે ભારત સરકાર શ્રીના ઓજાર અને સાધનોના માન્ય ટેસ્ટિંગ સેન્ટર ખાતે ટેસ્ટ થયેલ હોય અને વેલિડ ટેસ્ટ રિપોર્ટ ધરાવતા હોય તેવા સનેડો સાધન એટલે કે સનેડો ટ્રેક્ટરની ખરીદી પર રાજ્યના તમામ ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો ₹25,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. તો આમ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા જે માન્ય સનેડો સાધન છે તેને ખરીદી પર રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને કુલ ખર્ચના 25% અથવા તો ₹25,000 એ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે. તો હવે આપણે યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા જોઈએ કે આ યોજનાનો અમલ રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવાનો રહેશે, એટલે કે રાજ્યના 33 જિલ્લામાં આ યોજનાનો અમલ થશે અને ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ ખાતા દીઠ 1 વાહન માટે અને 7 વર્ષમાં 1 વખત આ સહાય આપી શકાશે અને સંયુક્ત ખાતા ધારકોના કિસ્સામાં અરજદારશ્રીએ અન્ય ખાતેદારોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા લાગુ પડતા પ્રવર્તમાન નિયમો તેમજ વખતો વખતના સુધારા મુજબના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીએ લાભ મળ્યાની તારીખથી 2 વર્ષ સુધીમાં સાધનનું વેચાણ કરી શકશે નહીં, એટલે કે જો તમે આ યોજનાનો લાભ લઈ અને સનેડો ટ્રેક્ટરની ખરીદી કરો છો તો તમે 2 વર્ષ સુધી તે સનેડો ટ્રેક્ટરનું વેચાણ કરી શકશો નહીં અને જો વેચાણ કરશે તો તેની પૂરેપૂરી સહાયની રકમ છે તે સરકારમાં પરત કરવાની રહેશે. તો આમ જો તમારે 2 વર્ષની પહેલાં આ સનેડો ટ્રેક્ટરનું વેચાણ કરવું હોય તો તમારે જે સહાયની મળેલી રકમ હોય તે તમામ રકમ સરકારશ્રીમાં પરત જમા કરાવવાની થશે. આ ઉપરાંત મિત્રો, કૃષિ યાંત્રિકરણ સાધન તરીકે વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ માટે જ તેનો ઉપયોગ કરવાનો રહેશે. પેસેન્જરના પરિવહન માટેના સાધનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવી શકાશે નહીં અને પેસેન્જર પરિવહન માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. તો આમ જે આ સનેડો ટ્રેક્ટર છે તેનો ઉપયોગ છે તે પેસેન્જર પરિવહન માટે કરવાનો નથી, પણ ખેતીમાં જ તેનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, યોજનાની અમલીકરણ પદ્ધતિ અંતર્ગત આપણે જોઈએ કે અરજીઓ મેળવવાની પદ્ધતિ શું રહેશે. તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓટો ઇનવર્ડ થઈ જશે જ્યારે અરજદારે કરેલી ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ કાઢી અને પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે. તો આમ મિત્રો, આવનાર સમયમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી કરી શકશે અને તમારી અરજી છે તે ઓટો ઇન્વર્ટ થઈ જશે અને અરજદારે કરેલી જે અરજી છે તેની પ્રિન્ટઆઉટ પોતાની પાસે રાખવાની રહેશે
અને જ્યારે પોતાની અરજી મંજૂર થાય ત્યારે તે ડોક્યુમેન્ટ સાથે આ અરજી રજૂ કરવાની રહેશે। તો આ પ્રમાણે મિત્રો, જે સનેડો ટ્રેક્ટર ખરીદવા માટે ખર્ચના 25% અથવા મહત્તમ રૂપિયા 25,000ની સહાય છે તે મળવાપાત્ર થાય છે। તો તેની અન્ય વિગતો છે તે તમે અહીંયા પરિપત્રમાં જોઈ શકો છો। તો હું તે પરિપત્રને સ્ક્રોલ કરી અને આપને બતાવું છું। તો આ પ્રમાણે આખી જે સનેડો ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય યોજનાની સામાન્ય શરતો અને બોલીઓ છે, તો તે પણ આપણે સ્ક્રોલ કરી અને આપને બતાવીએ છીએ। તો મિત્રો, જે ખેડૂત મિત્રો સનેડો ટ્રેક્ટર ખરીદવા માગતા હોય તેઓ આજે રાજ્ય સરકારની સનેડો ટ્રેક્ટર ખરીદવા માટેની જે યોજના છે તે અંતર્ગત ખર્ચના 25% અથવા તો મહત્તમ રૂપિયા 25,000ની સહાય છે તે મેળવી શકે છે। તો તમે આ પરિપત્ર જોઈ શકો છો, આ પ્રમાણે આખો પરિપત્ર કરવામાં આવેલો છે। તો આમ મિત્રો, તમે આખે આખો પરિપત્ર જોઈ શકો છો। જો તમે સનેડો ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય તો આવનાર સમયમાં જ્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે આપણે ફરીથી એક વિડીયો બનાવીને આપ સૌને માહિતગાર કરીશું। તો મિત્રો, આશા રાખું કે સનેડો ટ્રેક્ટર ખરીદી માટેની જે સહાય યોજના છે તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।